नमस्कार विद्यार्थी मित्रों, शुभ सवार। धोरण सात गणित नी अंदर आपणे दसमु स्वाध्याय पूरु कर्युं, रचनाओने लगतुं, बराबर छे। हवे स्वाध्याय अग्यार, परिमिति अने क्षेत्रफळ। मित्रों, सर्वप्रथम परिमिति अने क्षेत्रफळ विषेनो आपणे सामान्य ख्याल मेळवी लईए कि परिमिति कोने कहेवाय अने क्षेत्रफळ कोने कहेवाय। धोरण पांच नी अंदर तमे परिमिति अने क्षेत्रफळ विषे शीखी गया छो। धोरण छ मां पण तमे लोको परिमिति अने क्षेत्रफळ विषे शीखी गया छो। परंतु आ बधाय स्वाध्याय एवा छे के जे आपने ठेठ सुधी उपयोग में आवे एवा स्वाध्याय छे, मापन ने लगता स्वाध्याय कहेवाय छे आ। तो हवे स्वाध्याय 11 परिमिति अने क्षेत्रफळ। सर्वप्रथम तो आपणे आ जे स्वाध्याय छे एमांथी शुं शीखवाना छे एनो थोड़ी प्रारंभिकता जोई लईए। आ बधी ज वस्तु छे ई तमारे हेडिंग मारी अने पाकी नोट में उतारी लेवानी छे, कारण के हुं हारे हारे बधुं बोलतो जाईश। कदाच तमने चित्र घणी वखत मोबाइल में झाखू पड़तुं होय, घणी वखत अक्षर छे ई देखाता न होय, आवुं बने तो आपणा शब्दो उपर तमारे ध्यान राखवानुं छे। अने विडिया छे चोक्कस मित्रो जोजो तमे, जेथी करीने तकलीफ न पड़े, बराबर। तो आपणे आ स्वाध्यायमां शुं जोवाना छे, तो एक तो परिमिति विषे पुनरावर्तन छे ई करवाना छे, परिमिति विषे, बराबर छे। आपणे जेम वात करी के आगला धोरणमां छे परिमिति क्षेत्रफळ आवी गयुं छे। बीजा नंबरमां आ स्वाध्यायमां आपणे पायनो ખ્યાલ મેળવવાના છે, જે ગ્રીક મૂળાક્ષર છે, પાઈ છે ગ્રીક મૂળાક્ષર છે, આનું મૂલ્ય પણ આપણે જોવાના છે કે પાઈનો ખ્યાલ આપણે આ સ્વાધ્યાયમાં મેળવશું કે જેની કિંમત છે 22/7 અથવા તો 3/14 આપણે લઈએ છીએ। પછી એક વર્તુળનો પરિઘ જોવાનો છે, શું જોવાનું છે? વર્તુળનો પરિઘ। બીજા નંબરમાં જે સેમિગ્રાફ એટલે કે આપણે ઓલું આલેખપત્ર આવે છે, આલેખપત્ર ઉપરથી ચોરસ, લંબચોરસ અને વર્તુળના ક્ષેત્રફળ આલેખપત્ર ઉપરથી જોવાના છે મિત્રો। તે આપણે ધોરણ આગલા ધોરણમાં કરતા એવી રીતનું કે ભાઈ આલેખપત્ર છે એમાં જે પુરાખાના છે આકૃતિએ કેટલો ભાગ રોકેલો છે, તો એમાં જે પુરાખાના છે એના આખા ખાના આપણે ગણતા, પછી અડધા ખાના છે એના ભાંગ્યા બે કરીને, ચાર અડધા હોય તો બે આખા કરતા, અને અડધાથી જે વધારે છે એને આપણે એક પુરુખાનું ગણતા, એ રીતનો પણ આપણે આ સ્વાધ્યાયમાંથી ખ્યાલ મેળવવાનો છે। પછી ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, સમાંતર બાજુ, ચતુષ્કોણના ક્ષેત્રફળો આપણે શોધવાના છે, અને બે સમકેન્દ્રી જે વર્તુળો છે એના ક્ષેત્રફળ પણ આપણે જાણવાના છીએ। તો મિત્રો આટલી વસ્તુ છે આપણે આ સ્વાધ્યાયમાંથી શીખવાની થશે, એટલે આ બધી વસ્તુઓ છે એ તમે સ્વાધ્યાયની શરૂઆતમાં હેડિંગ મારી અને પછી ઉતારી લેજો। હવે પરિમિતિ એટલે શું એ જોઈ લે। પરિ એટલે ફરતી બાજુનું, પરિ એટલે અનોર શું થાય, ફરતી બાજુનું, મિતિ એટલે માપન, તો ફરતી બાજુનું માપન એટલે પરિમિતિ। ટૂંકમાં કોઈ પણ બંધ આકૃતિ છે, કોઈ પણ બંધ આકૃતિની જે બધી બાજુઓના માપનો સરવાળો છે એને આપણે પરિમિતિ કહીએ છીએ। કોઈ પણ બંધ આકૃતિ હોય, દાખલા તરીકે આવી કોઈ આપણે આકૃતિ બનાવી, એની આ બાજુ, આ બાજુ, આ બાજુ અને આ બાજુ, આ ચારે બાજુનો માપનો સરવાળો એટલે એની પરિમિતિ થશે। અને આ પરિમિતિનો ખ્યાલ આપણે આગળ સમજી ગયા છે એટલે ડીપમાં કંઈ કહેવાની જરૂર નથી, ઓકે। ત્યારબાદ પરિમિતિમાં પેલા ચોરસની પરિમિતિ, કે ચોરસની પરિમિતિ એટલે શું? તો કે 4 × લંબાઈ, આ સૂત્ર આપણે આગળ આવી ગયું છે। તો લંબચોરસની પરિમિતિ એટલે 2 × લંબાઈ વત્તા પહોળાઈ એલ પ્લસ બી કરેલું છે, મીન્સ કે લંબાઈ અને પહોળાઈ, બરોબર છે, એ લંબચોરસની પરિમિતિ છે। આ બંને સૂત્ર આપી દીધા, ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ, આગલા ધોરણમાં ભલે આવી ગયા હોય, આપણે આવડતો શીખી ગયા, પણ આ જે સ્વાધ્યાય છે એમાં આપણે આ સૂત્રનો ઉપયોગ ચોક્કસ કરવાના છીએ, જેથી કરીને તમને ભૂલાઈ ન જાય। ત્યારબાદ આવશે ક્ષેત્રફળ, આપણે એને કહેશું એરિયા, ક્ષેત્રફળ એટલે કે એરિયા। કોઈ પણ બંધ આકૃતિ છે એને સપાટી ઉપર કેટલી જગ્યા રોકેલે છે એ જગ્યાને એ આકૃતિનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે, એટલે કે બંધ આકૃતિ એ સપાટી ઉપર રોકેલી જગ્યાનું માપ, એને આપણે કહેશું ક્ષેત્રફળ। પરિમિતિનો ખ્યાલ છે મિત્રો એ ફરતી બાજુનો માપન અંગેનો ખ્યાલ આપે છે, જ્યારે ક્ષેત્રફળ છે એ રોકેલી જગ્યાનું માપ આપણે આપે છે। કોઈ વર્ગખંડ હોય, એ વર્ગખંડમાં આપણે જો લાદી બેસાડવાની હોય તો એ લાદી કેટલી જોશે એ શોધવા માટે આપણે ક્ષેત્રફળ શોધવું જરૂરી છે, બરોબર છે। પરંતુ જો આપણે કોઈ લંબચોરસ ખેતર આપેલું હોય અને એની ફરતે તારની વાડ કરવાની હોય, આવા બધા દાખલા જે આવશે એમાં પરિમિતિનો આપણે ખ્યાલ આપે છે, બરોબર છે। હવે તો ક્ષેત્રફળમાં સૂત્રમાં પહેલાં ચોરસનું ક્ષેત્રફળ, તો લંબાઈ ગુણ્યા લંબાઈ, કારણ કે ચોરસ છે એમાં ચારે બાજુના માપ કેવા હોય છે? સરખા હોય છે, એટલે એમાં બે માપ આપવાની કાંઈ જરૂર નથી, લંબાઈ ગુણ્યા લંબાઈ આપણે કરશું એટલે આપણે ચોરસનું ક્ષેત્રફળ મળી જાય છે। ત્યારબાદ આવે છે લંબચોરસનું ક્ષેત્રફળ, તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, કારણ કે લંબચોરસ આપણે કોને કહીએ છીએ?
કે જેમાં લંબાઈ અને પહોળાઈ માપ છે અલગ અલગ હોય છે. બરોબર છે. દાખલા તરીકે આ બોર્ડ જોવો તમે, બ્લેક બોર્ડ છે, આ લંબ ચોરસ છે. તો આનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય, બોર્ડ છે તેનું આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવું પડશે. રેડી, ચાલો આગળ. ત્યારબાદ કોઈ પણ નિયમિત બહુકોણની પરિમિતિ, નિયમિત બહુકોણ એટલે જો નાનામાં નાનો નિયમિત બહુકોણ ત્રિકોણ છે તેની પરિમિતિ જોઈ તો આપણે કેમ કે સમબાજુ ત્રિકોણ, નિયમિત એટલે સમબાજુ, બધી બાજુ લંબાઈ સરખી હોય છે. તો નિયમિત ત્રિકોણ આપણે કહીએ તો એની પરિમિતિ જોતી હોય તો 3 ગુણ્યા બાજુની લંબાઈ. બરોબર છે. ચોરસ કહીએ તો આપણે કેમ 4 ગુણ્યા લંબાઈ કરીએ છીએ. નિયમિત પંચકોણ હોય તો એમાં પણ બધી બાજુના માપ સરખા હોય, નિયમિત છે એટલે, તો એમાં આપણે શું કરીએ છીએ 5 ગુણ્યા બાજુની લંબાઈ. ષટ્કોણ કહેવામાં આવે છે તો 6 ગુણ્યા બાજુની લંબાઈ. ટૂંકમાં જેટલી બાજુઓ છે એ બાજુઓની સંખ્યાને એની લંબાઈ વડે ગુણીએ એટલે આપણે એની પરિમિતિ મળી જશે. જો અહીં લખેલું છે કે કોઈ પણ નિયમિત બહુકોણની પરિમિતિ બરાબર બાજુની લંબાઈ ગુણ્યા બાજુની સંખ્યા. બોલું છું એના ઉપર ધ્યાન આપજો એટલે તમારે પાકી નોટમાં ઉતારવામાં વાંધો ન આવે. કોઈ પણ નિયમિત બહુકોણની પરિમિતિ તો બાજુની લંબાઈ ગુણ્યા બાજુની સંખ્યા. આ પરિમિતિના એકમો મિત્રો, જો પરિમિતિ શોધ્યા બાદ ઘણા વિદ્યાર્થીઓ છે ને દાખલામાં એમનેમ જવાબ લખીને આવે છે, એને ખ્યાલ નથી કે ભાઈ આ એકમ આપણે લખવો જરૂરી છે, ત્યાં સુધી આપણો દાખલો છે એ પૂર્ણ ન કહેવાય. તો પરિમિતિના એકમમાં આપણે સેમીમાં જો રકમ આપેલી હશે તો સેમી લખશું, મીટરમાં આપેલી હશે તો મીટર લખશું, અને કિલોમીટરમાં આપેલી હોય તો કિલોમીટરમાં લખશું. પરંતુ ક્ષેત્રફળના એકમો અલગ છે. સેમી સ્ક્વેર અથવા તો ચોરસ સેમી, એમાં માત્ર સેમી ન લખાય, ક્ષેત્રફળમાં વિસ્તાર દર્શાવે છે. એટલા માટે સેમી સ્ક્વેર કરવા પડશે, મીટર સ્ક્વેર કરવા પડશે, અથવા તો કિમી સ્ક્વેર કરવા પડશે, જેને તમે ચોરસ સેમી, ચોરસ મીટર કે ચોરસ કિલોમીટર પણ કહી શકો છો. હવે એકમો વચ્ચેના સંબંધો આપણે મિત્રો જોઈ લઈએ. નીચે અહીં લખેલા છે, હું બોલું છું, કદાચ તમને ઝીણું લખાણ છે એટલે કદાચ પાકીનું ઉતારવામાં તકલીફ પડે, તો જે બોલું છું શબ્દ ઉપર ધ્યાન આપજો. એક સેમી સ્ક્વેર એટલે કે એક ચોરસ સેમી બરાબર 100 ચોરસ મીમી થાય, મિલીમીટર. એક સેમી સ્ક્વેર બરાબર 100 મીમી સ્ક્વેર. પછી એક મીટર સ્ક્વેર હોય તો એક મીટર સ્ક્વેર એટલે એક ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેમી થાય. એક ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેમી થશે. બરાબર છે. પછી એક હેક્ટર લઈએ તો એક હેક્ટર એટલે 10,000 ચોરસ મીટર. એક હેક્ટર હોય, આપણે આ ખેતીવાડીમાં એમાં માપનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ કે એક હેક્ટર બરાબર 10,000 ચોરસ મીટર થશે. આ એકમો પણ તમારે લખી અને યાદ રાખવાના પડશે. બરાબર છે. આ સ્વાધ્યાયની થઈ બધી આપણી પ્રારંભિકતા કે ક્ષેત્રફળ શું છે, પરિમિતિ શું છે, લંબચોરસ ચોરસ છે, ત્યારબાદ હજી આપણે ત્રિકોણ વર્તુળ ઘણા બધા ખ્યાલ આપણે આમાં મેળવવાના થશે. પણ તમારા લોકોએ આટલું સર્વપ્રથમ પાંચ મિનિટમાં ઉતારી અને આના જે પ્રારંભિક દાખલા છે ને પરિમિતિને એ આપણે સર્વપ્રથમ જોશું, પછી આપણે એના આગળ દાખલા છે જોતા જશું. અત્યારે આટલું પાકી નોટમાં કમ્પ્લીટ કરીને તમે ઉતારી લેજો અને એક કે બે વખત વાંચી લેજો જેથી કરીને તકલીફ ન પડે. પછી આપણે નેક્સ્ટ વિડીયો છે એમાં ફરીથી દાખલા વિશેનો ખ્યાલ મેળવશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.